અત્યારે લગભગ 10:20 એટલે કે 10:30ની આસપાસનો સમય થયો છે. અમે પહોંચ્યા છીએ ગીર સોમનાથ જિલ્લાના કુડીના તાલુકાની મામલતદાર કચેરી, અને એ જાણવા પ્રયાસ કરી રહ્યા છે કે સરકારે વીજળી બચાવવા આજે અપીલ કરી છે તો સરકારી કચેરીઓમાં કે અહીંયા કઈ રીતની આ સરકારી કચેરીઓની અંદર વીજળી બચાવવામાં આવે છે કે તેનો વ્યય થઈ રહ્યો છે. અત્યારે સમય થયો છે 10:20 એટલે કે 10:30ની આસપાસ, તો આવું જાણીએ અહીંયા કઈ રીતની પરિસ્થિતિ છે. ચાલો આપ કરો. અહીંયા પર ઓફિસોની અંદર લાઈટો ચાલી રહી છે, અત્યારે છે ગીર સોમનાથના કોડીનારની મામલતદાર કચેરી ચેમ્બર છે, લગભગ 4 નંબરનો રૂમ છે. ને અહીંયા પર જોઈ શકાય છે કે અત્યારે દિવસે પણ અંધારું પડતું હોય તેવું લાગી રહ્યું છે. લાઇટો છે તે અહીંયા ચાલી રહી છે, લગભગ 2 પંખા છે. અત્યારે એક સીટમાં એક બેન બેઠા છે, એક સીટ ખાલી છે, અને આ એક ભાઈ કઈ રજૂઆત માટે આવ્યા છે. અહીંયા પણ લાઇટ છે અને આ ટ્યુબલાઇટ છે. આગળની ચેમ્બર બતાવીશ, આ છે 5 નંબર, ઓકે, બંધ છે, અને આ છે 6 નંબર. અહીંયા પર એક ચેમ્બર છે અને બારી ખુલ્લી છે, પરંતુ અહીંયા પર પણ લાઇટ છે તે ચાલી રહી છે. આ પંખો છે તે આ ખુરશી ઉપર છે, પરંતુ એ ખુરશી ખાલી છે. આ કુડીનાર મામલતદાર કચેરી છે. અત્યારે 10:20નો સમય થયો છે. કદાચ કચેરીમાં ઘડિયાળ હોય તો એ પણ બતાવવાનું. 5 નંબર છે પરંતુ આ બંધ છે. અહીંયા પર ઘડિયાળ છે, જોકે અહીંયા અમે જયારે શૂટ કર્યું ત્યારે કદાચ કોઈને ખબર પડી હોય તો પંખો બંધ કર્યો હોય એવું લાગે છે. ધીમે ધીમે ફરે છે. અહીંયા પર જોઈ શકાય છે 10